સાથીઓ, કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં. ધોરણ બે આપણો આટલો વિષય ગુજરાતી એક. ગુજરાતી એકમાં કયો પાઠ ચાલે છે? પાઠ નવ. આપણે સૌ તોફાની આપણે બધા તોફાની છીએ. ચલો, હવે ગયા ક્લાસમાં આપણે ગીત જોયું હતું. કયું? દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, રેતીમાં રમવાને ચાલો રે રાળા રાજા, સંકલા છીપલા લઈને માળા રે બનાવશો, કાગળની હોડીને રે તરાવશો, મોજા સાથે વાત ભીડશું ચાલો બાળા રાજા, રેતીના બંગલામો સાથે બેસી બનાવશું, નાની ડીંગલીઓ માટે રે ટેબલ ખુરશી લાવશું, પાણીમાં છપછપિયા કરશું ચાલો બાળા રાજા, ઊંચા ઊંચા આવલે સૂરજ દાદાએ આવશે, સંધ્યાના રંગોને પાણીમાં દેવી છાશે, દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા, નાની 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 માછલીઓ કાંઠે તરવા રમવા આવશે, નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે, ગીત મધુરા ગાશું દરિયો હિલોણા લાવશે, મોજાના હિલોણા જોવા ચાલો બાળા રાજા, દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, રેતીમાં રમવાને બાળા રે જા બાળા રાજા. ગયા દાસની અંદર દરિયા કિનારે વાળું આપણે ગીત જોયું. આજે એ ગીતમાંથી પ્રશ્નોના જવાબ હું બનાવીને લખાવીશ, એ તમારી નોટમાં લખવાના છે. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી ગુજરાતી એકની નોટ બહાર કાઢશે. નવા પેજ પર પાઠ નવ સૂચના મળશે અને હવે હું સૂચના પોતે લખશે. સૂચના લખીશું નીચે આપેલા પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લખો. બરાબર, હવે આ જવાબ લખવાના છે. એક એક જવાબ લખતા જઈશું, એનો જવાબ લખતા જઈશું ને કેટલી છોડતા જઈશું. પહેલો પ્રશ્ન, દરિયાનું પાણી હોય છે. પ્રશ્ન પૂરો થયો એટલે પ્રશ્ન ચિહ્નની નિશાની મૂકી. દરિયાનું પાણી
દરિયાનું પાણી ખારું હોય છે. દરિયાનું પાણી ખારું હોય છે. પ્રશ્ન, દરિયાનું પાણી કેવું હોય છે? જવાબ, દરિયાનું પાણી ખારું હોય છે. હવે ચાલો બીજો પ્રશ્ન. આમાં નદીની વાત નથી કરી, છતાં પણ પ્રશ્ન લખાઈશ. નદીનું પાણી કેવું હોય છે? નદીનું પાણી કેવું હોય છે? બરાબર. જવાબ, નદીનું પાણી મીઠું હોય છે. નદીનું પાણી મીઠું હોય છે. મીઠું એટલે મીઠાવાળું એવો અર્થ નથી. મીઠું એટલે ખારું નહીં, એ સિવાય જે પાણી આપતું હોય એ મીઠું. પ્રશ્ન અને એક જવાબ લખો એટલે ખેતી છોડી દેવું, બીજો પ્રશ્ન અને એ જવાબ લખો એટલે ખેતી છોડી દેવું. હવે ત્રીજો પ્રશ્ન, દરિયાકાંઠે કોને રમવાનું કહ્યું છે? દરિયાકાંઠે કોને રમવાનું કહે છે? જવાબ, દરિયાકાંઠે બાળા રાજાને રમવાનું કહે છે. દરિયાકાંઠે બાળા રાજાને રમવાનું કહે છે. પ્રશ્ન અને જવાબ ફરો. દરિયાકાંઠે કોને રમવાનું કહે છે? જવાબ, દરિયાકાંઠે બાળા રાજાને રમવાનું કહે છે. ફરી ત્રણ પ્રશ્નના જવાબ આપણે નોંધીશું. દરિયાનું પાણી કેવું હોય છે? જવાબ, દરિયાનું પાણી ખારું હોય છે. બીજું, નદીનું પાણી કેવું હોય છે? જવાબ, નદીનું પાણી મીઠું હોય છે. ત્રીજું, દરિયાકાંઠે કોને રમવાનું કહ્યું છે? જવાબ, દરિયાકાંઠે બાળા રાજાને રમવાનું કહે છે. ત્રણ પ્રશ્ન અને જવાબ નોટમાં વ્યવસ્થિત લખવાના, અક્ષર સાદા કરવા. ચલો હવે આગળ.
સંખલા અને છીપલાની સંખલા અને છીપલાની શું બનાવે છે સંખલા અને છીપલાની શું બનાવશું તો એ આપણને આવડવું જોઈએ ગીતને અનુલક્ષીને છે જવાબ સંખલા અને છીપલાની માળા બનાવશે પૂર્ણ સંખલા અને છીપલાની માળા બનાવશું પ્રશ્ન અને જવાબ વ્યવસ્થિત લખવાનો અક્ષર સાદા કરીને કાગળમાંથી શું બનાવશું કાગળમાંથી શું બનાવીશું સંખ્યાની જગ્યાએ શું બનાવીશું લખજો જવાબ બરાબર કે કાગળમાંથી શું બનાવીશું તો જવાબ લખીશું કાગળમાંથી હોડી બનાવીશું કાગળમાંથી શું બનાવીશું જવાબ કાગળમાંથી હોડી સેના બંગલાઓ બંગલાઓ બનાવશે તો સેના બંગલા બનાવવા એ દરિયાકાંઠે રોપા બોલાવે છે તો જવાબ રેતીના બંગલાઓ બનાવશે રેતીના બંગલાઓ બનાવીશું સેના બંગલાઓ બનાવીશું તો રેતીના બંગલાઓ બનાવીશું સંખલા અને છીપલાની શું બનાવીશું જવાબ સંખલા અને છીપલાની માળા બનાવીશું કાગળમાંથી શું બનાવીશું જવાબ કાગળમાંથી હોડી બનાવીશું સેના બંગલાઓ બનાવીશું તો રેતીના બંગલાઓ બનાવીશું ત્રણ પ્રશ્નોના જવાબ પહેલા લખાવ્યા અત્યારે ફરી ત્રણ લખાવ્યા છ પ્રશ્નના જવાબ નોટમાં સારા અક્ષરે લખવાના તૈયાર કરો
સાત. પાણીમાં શું કરવાની મજા આવશે? પાણીમાં શું કરવાની મજા આવશે? જવાબ, પાણીમાં કરવાની મજા આવશે. પાણીમાં છબછબિયા કરવાની મજા આવશે. પાણીમાં શું કરવાની મજા આવશે? તો જવાબ, પાણીમાં છબછબિયા કરવાની મજા આવશે. બારા રાજાને ક્યાં રમવા બોલાવે? બારા રાજાને ક્યાં રમવા બોલાવે છે? જવાબ, બારા રાજાને ક્યાં રમવા બોલાવે છે? જવાબ, બારા રાજાને દરિયાકાંઠે રમવા બોલાવે છે. નમસ્કાર. નાની નાની માછલીઓ ક્યાં રમવા આવશે? નાની નાની માછલીઓ ક્યાં રમવા આવશે? તો નાની નાની માછલીઓ દરિયાકાંઠે રમવા આવશે. અથવા એવો પ્રશ્ન પણ પૂછાય કે કોણ દરિયાકાંઠે રમવા આવશે? તો નાની નાની માછલીઓ દરિયાકાંઠે રમવા આવશે. જવાબ, નાની નાની માછલીઓ દરિયાકાંઠે રમવા આવશે. નાની નાની માછલીઓ દરિયાકાંઠે રમવા આવશે. એ નાની નાની માછલીઓ ક્યાં રમવા આવશે? જવાબ, નાની નાની માછલીઓ દરિયાકાંઠે રમવા આવશે. છેલ્લો પ્રશ્ન છે, ટેબલ
લાવીશું, ચલો ટેબલ ખુરશી કોના માટે લાવીશું? ટેબલ ખુરશી ઢીંગલી માટે લાવીશું. ટેબલ ખુરશી કોના માટે લાવીશું? તો જવાબ, ટેબલ ખુરશી ઢીંગલી માટે લાવીશું. પાણીમાં શું કરવાની મજા આવશે? આપણે અહીંયા છપછપિયા લખ્યું છે એટલે છપછપિયા લખ્યું, બાકી પાણીમાં નાહવાની મજા પણ આવશે એવું લખાય, પણ ગીતને અનુલક્ષીને છપછપિયા જ લખાય. પાણીમાં છપછપિયા કરવાની મજા આવશે. બાળા રાજાને ક્યાં નમવા બોલાવે છે? બાળા રાજાને દરિયાકાંઠે રમવા બોલાવે છે. નાની નાની માછલીઓ ક્યાં નમવા આવશે? તો નાની નાની માછલીઓ દરિયાકાંઠે રમવા આવશે. ટેબલ ખુરશી કોના માટે લાવીશું? ટેબલ ખુરશી ઢીંગલી માટે લાવીશું. આ દસ અહીંયા નાની ઢીંગલી લખશો તો પણ સાચું, એકલું ઢીંગલી લખશો તો પણ સાચું. ચલો હવે આ દસ પ્રશ્નના જવાબ તમારે નોટમાં ધ્યાનપૂર્વક સમજીને સારા અક્ષરે લખી દેવાના છે અને તૈયાર પણ કરી દેવાના છે. ઘરે વિડીયો આવે એટલે જોઈ લેવાનું, બે વાર પ્રશ્નોના જવાબ લખી દેવાના અને તૈયાર કરી દેવાના. બરાબર, આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાં આ જ પાઠના આપણે કંઈક વધારે આગળ શીખીશું. હરિ ઓમ.